કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બાળ દોસ્તો? તો ચલો બાળ દોસ્તો, આજે આપણે પાઠ 8 ભાગ 2, પાઠ 8 નું નામ શું હતું બાળ દોસ્તો? સરસ, શું નામ હતું? સ્વતંત્રતા પછીનું ભારત. બરાબર, તૈયાર છો ને બધા મારી સાથે? પુસ્તક તમારી સાથે છે? સરસ, પુસ્તક અને પેન્સિલ સાથે લઈને બેસવાનું, વધારે સમજ પડે ને બાળ મિત્રો. તો ચલો, શું છે હવે પછીનો મુદ્દો? કે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાઓ ભારત સંઘમાં વિલીનીકરણ. તો બાળ મિત્રો, આ ફ્રેન્ચ એક જાતિ છે. શું છે? ફ્રેન્ચ એક જાતિ છે અને આ પોર્ટુગીઝ પણ એક જ્ઞાતિ છે. બરાબર, આ બંને જ્ઞાતિનું વિલીનીકરણ થયું છે. તો 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારત પ્રજાસત્તાક રાજ્ય બન્યું. શું બન્યું? ભારત પ્રજાસત્તાક રાજ્ય બન્યું. દેશી રાજ્યોનું સંઘ સાથે જોડાણ થયું, એટલે કે અમુક સમિતિ બનાવી, સંઘ બનાવ્યા કે આટલા રાજ્યો ભેગા મળી કાર્ય કરી શકશે. તો સંઘની રચના થઈ અને એ સંઘમાં આ ફ્રેન્ચ અને પોર્ટુગીઝો જોડાયા. બરાબર ને? બધા ધ્યાન છે ને ચોપડીમાં? પછી શું થયું? દીવ, દમણ, ગોવા, દાદરાનગર હવેલી વગેરે પ્રદેશો પર પોર્ટુગીઝોએ શું કરી રાખ્યો? કબજો કરી રાખ્યો કે આ બધા જ સ્થળો અમારા છે, આ બધા પ્રદેશો શું કીધું? અમારા છે. પછી થોડી વાટાઘાટો ચાલી, ઘણા પ્રયત્નો કર્યા, પણ પોર્ટુગીઝો આ બધા શહેરો આપવા તૈયાર થયા નહીં. ખબર પડી બાળ મિત્રો? હવે બીજો મુદ્દો શું આવે છે? કે પંચવર્ષીય યોજનાઓ અને ભારતનો આર્થિક વિકાસ. ઈસવીસન 1950 ના સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરે તેવા આયોજન પંચની રચના કરી, કે પ્રારંભ કર્યો. અને પછી 5 વર્ષ, પંચવર્ષીય એટલે કે 5 વર્ષની યોજનાઓ ઘડી અને એ યોજનાઓનો લાભ ભારતના દરેક રાજ્યોને મળે. કૃષિમાં હરિયાળી ક્રાંતિ આવે, અનાજનો પૂરતો ઉત્પાદન થાય, ખેડૂતોને એમની મહેનતનું ફળ મળે, એ રીતની આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. કેમ બાળ મિત્રો? ખેડૂતો જ. કારણ કે પહેલાના જમાનામાં ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ હોવાથી ભારત દેશની 70% વસ્તી ક્યાં વસ્તી હતી બાળ મિત્રો? ગામડામાં વસ્તી હતી. અને એના કારણે ખેતીને વધારે મહત્વ આપવામાં આવતું હતું બાળ મિત્રો. હવે શું છે? વર્તમાન ભારત આશા અને વિકાસ. વર્તમાન એટલે બાળ મિત્રો અત્યારે. બરાબર ને? એટલે કે વર્તમાન ભારત વિકાસ. તો કે અત્યારનું ભારત કેટલું હાઈ લેવલ, એમાં બધો વિકાસ છે, વિજ્ઞાન ટેકનોલોજીથી લઈ લોકશાહી દેશ હતો ત્યારે ઘણી બધી ઉપલબ્ધિઓ હતી, પણ અત્યારે ઘણી બધી સાર્વજનિક સંસ્થાઓએ ભારત દેશ માટે કાર્ય કર્યું છે. તો બાળ મિત્રો, ખબર પડી તમને? હવે બાળ મિત્રો, આપણે ભાગ 2 પણ શું ચોપડી દ્વારા જોઈશું. તો બધા તૈયાર થઈ જાઓ મારી સાથે, પોતાનું પુસ્તક તમારી સાથે રાખજો અને હાથમાં પેન્સિલ. તૈયાર છો ને બાળ મિત્રો? તો ચલો, આપણે ચોપડી દ્વારા લાઈવ વિડિયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ, એટલે કે આ લોકો પણ ભારતના સંઘમાં જોડાયા. ક્યારે જોડાયા બાળ મિત્રો? તો 26 જાન્યુઆરી 1950 રોજ પ્રજાસત્તાક બન્યું. ત્યાં સુધીમાં ભારતના દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે જોડાણ થઈ ચૂક્યું હતું. ભારતનું દેશી રાજ્યો સાથે શું થયું હતું? જોડાણ થઈ ગયું હતું બાળ મિત્રો. પરંતુ ફ્રાન્સ અને પોર્ટુગીઝના તાબા હેઠળના પ્રદેશોનું ભારતીય સંઘ સાથે જોડાણ બાકી હતું. પુંડિચેરી,
माहे, यनाक, कराईकल, चंद्रनगर पर फ्रेंचोनो अंकुश हतो। आ बधा राज्यों पर शुं हतो? फ्रेंचोनो अंकुश, एटले के एमनी सत्ता हती। बाळ मित्रो, त्यांती स्थानिक प्रजाए फ्रेंच सरकार सामे भारत छोड़नु एलान आप्यु। शुं कर्यु? भारत ने छोड़ी देवानु एलान आप्यु। आ प्रश्ननु शांतिमय समाधान करवा भारत सरकारे फ्रेंच सरकार साथे वार्तागाटो शुरू करी। फ्रांसे लोकोने मिजाज अने भारत संघ साथे जोड़ावानी तीव्र इच्छा पारखी लई पोतानी संस्थानो भारत ने सुपरत कर्यो। शुं कर्युं? पोतानी संस्थाओ भारत ने पाछी आपी दीधी। अने 13 ऑक्टोबर 1954 में फ्रांसे वसाहतो भारत सरकारे सुपरत करी भारत माथी विदाय लीधी हती। फ्रांस सरकारे शुं कर्युं हतुं? भारत माथी विदाय लीधी। क्यारे? 13 ऑक्टोबर 1954 रोज। खबर पड़ी बाळ मित्रो? पछी शुं थयुं बाळ मित्रो? के दीव, दमण, गोवा, दादरा नगर हवेली वगैरे प्रदेशों कोणे कब्जे कर्या? पोर्टुगीजोए। फ्रेंच करता पोर्टुगीजो वधो जक्की पुवार थया, एटले के जबरा समझावट अने वाटाघाटो द्वारा प्रदेशों सौंपी देवा भारत सरकारे घणा प्रयत्नों कर्या, पण पोर्टुगीजो ए सरकार तैयार थई न हती। पोर्टुगीजो शुं कहता हता के अमे भारतना सरकारने आ राज्यों पाछा आपीशुं नहीं। त्यारे तेना स्थानिक लोकोए भारत संघ साथे जोड़ाण माटे गोवा मुक्ति आंदोलननी शुरुआत करी। आंदोलन दरमियान हजारों लोको गोवा, दीव, दमण में प्रवेशवा प्रयत्न कर्यो, जेमा सत्याग्रहीओ शहीद थया, एटले के लोको मृत्यु पाम्या। सत्याग्रहो अने समझावट जेवा उपायो कारगत न निवडता भारत सरकारे गोवाने मुक्त करवानो आदेश आप्यो। हवे बाळ मित्रो, तमारी चोपड़ी में जुओ तो तमने आ नक्शो देखाय छे के एमां शुं छे? भारतना राज्यों अने केन्द्र शासित प्रदेशों, आ बधा छे भारतना राज्यों अने केन्द्र शासित प्रदेशों। देखाय छे ने? आ दीव, दमण, दादरा नगर हवेली, आ मुंबई, महाराष्ट्र, तेलंगाणा, हैदराबाद, आंध्र प्रदेश, ऊपर जाओ तो दिल्ली, पाकिस्तान, तिबेट अने सिक्किम, बराबर, बंगाळनो उपसागर। હવે તમને આ આ આ તૂટક લાઈન દેખાય છે એ આંતરરાષ્ટ્રીય સીમારેખા છે, તૂટક લાઈન રાજ્યની સીમારેખા, આવી ચોરસમાં નિશાની કર્યું એ રાજધાની અને ગોળ કર્યું એ પાટનગર સમજવાનું। તમને આ નકશામાં જે નિશાનીઓ આપી છે એ દરેક દેશની સીમારેખા, રાજ્યની સીમારેખા, રાજધાની અને પાટનગર દર્શાવે છે। સમજણ પડી બાળ મિત્રો તમને? જનરલ ચૌધરીની આગેવાની નીચે ઓપરેશન વિજય નામના લશ્કરી અભિયાનની શરૂઆત ક્યારે થઈ? 18 ડિસેમ્બર 1961 રોજ ગોવાના પોર્ટુગીઝ શાસકોએ શરણાગતિ સ્વીકારી ગોવા, દીવ, દમણનો કબજો મેળવી ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું। હવે છે પંચવર્ષીય યોજનાઓ અને ભારતનો આર્થિક વિકાસ। કયો મુદ્દો આવશે બાળ મિત્રો? કે પંચવર્ષીય યોજનાઓ અને ભારતનો આર્થિક વિકાસ। તો ઈસવીસન 1950 ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શો પૂર્ણ કરે તેવા આયોજન પંચનો પ્રારંભ કર્યો। આજે આ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે। આ આયોજન પંચના નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાંતો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે। એમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસ, આર્થિક અસમાનતામાં ઘટાડો, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવશીલતા અને શૈક્ષણિક વિકાસ વગેરે ઉદ્દેશોને ધ્યાને લઈ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી છે।
प्रथम पंचवर्षीय योजना ईस्वी सन 1951-56 दरमियान हाथ धरवामां आवी। 51-56 एटले 5 वर्ष थया बाळ मित्रों। 1951, 52, 53, 54, 55 અને 56। 1951ની સાલ ગણવાની નહીં, કારણ કે ત્યારે તો શરૂઆત કરી। ખબર પડી બાળ મિત્રો તમને? પછી ઔદ્યોગિક હેતુના વિકાસ અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી। ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે મહદઅંશે સ્વાવલંબી બની શક્યા છીએ। કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જી અનાજની આયાત કરતા દેશોને આજે અનાજની નિકાસ કરતું રાષ્ટ્ર બનેલ છે। પછી લોકોએ ખેતીને મહત્ત્વ આપ્યું, બરાબર ને બાળમિત્રો? તેમાં દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ, દૂધ કેવા કલરનું હોય બાળકો? વ્હાઇટ, બરાબર। એટલે એને કેવી ક્રાંતિ કીધી? શ્વેત ક્રાંતિ। તેલીબિયાનું ઉત્પાદન વધારવા પીળી ક્રાંતિ વગેરે દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાઓ ભરવામાં આવેલા છે। સ્વતંત્રતા બાદ ગરીબી ઘટાડવા અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબી નિવારણ કાર્યક્રમનો અમલમાં મૂકવામાં આવ્યા। ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા એટલે બાળ મિત્રો શું થયું? ગરીબી માટે ઘટાડવાના આર્થિક રોજગારીની તકો વધારવા, આરોગ્યમાં સુધારો કરવાની, આર્થિક અસમાનતા ઘટાડવા, રોજગારીની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર પ્રસાર, આવશ્યક ચીજવસ્તુઓ ગરીબોને મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી। ગરીબોને શું થયું બાળમિત્રો? શું કર્યું સરકારે? કે ગરીબોને જીવન જીવવા માટેની આવશ્યક વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહે તે રીતે સરકાર પ્રયત્નશીલ રહી। આજે લોકોના બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો, શિક્ષણનું પ્રમાણ વધ્યું છે। એટલે કે જેમ જેમ સરકાર અને પ્રજા જાગૃત બનતા ગયા તેમ તેમ સાક્ષરતાનું દર પણ વધવા જ લાગ્યું છે। હવે શું છે બાળમિત્રો? કે વર્તમાન ભારત આશા અને વિકાસ, એટલે કે અત્યારનું ભારત। વર્તમાન એટલે શું બાળમિત્રો? અત્યારનું। કે આઝાદીના આટલા વર્ષો બાદ આપણા દેશની વિકાસયાત્રા કેવી રહી? બંધારણમાં નક્કી કરેલા આદર્શોને આપણે કેટલા અંશે સિદ્ધ કર્યા? ભારતે આજે પણ લોકશાહી આદર્શોને જીવંત રાખેલ છે, આ એક ગૌરવ લઈ શકાય તેવી ઉપલબ્ધિ ગણી શકાય। શું લોકશાહીના જે આદર્શોની રચના કરી હતી તેને હજુ પણ અમલમાં મૂક્યા છે? ઘણા બધા વિદેશી વિવેચકોનું માનવું છે કે ભારત એક રાષ્ટ્ર તરીકે લાંબો સમય ટકી શકે નહીં, પણ આઝાદીથી લઈને અત્યાર સુધી બધી જ વિધાનસભાની ઘણી ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે। ભારતના નાગરિકને પુખ્ત વયે મતદાન આપવામાં આવેલ છે, એટલે કે પોતાની સમજણ અનુસાર ભારતનો નાગરિક 18 વર્ષનો થાય એટલે મતદાન કરી શકે છે। નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર, એટલે કે ન્યાય લેવાનો હોય તો કોઈ પણ જાતની શું એમની કોઈની લાગવગ ચલાવવાની નહીં। નિષ્પક્ષ, બંને પક્ષે નિષ્પક્ષ અને તટસ્થ રહીને જ ન્યાય લેવાનો। વિવિધતા રાષ્ટ્રીય એકતા માટે બાધક બનતી નથી, પણ પોષક બની વિવિધતામાં એકતા સર્જે છે। વિવિધતા છે એ રાષ્ટ્ર માટે બાધારૂપ નથી, પણ એકતાનું સર્જન જરૂર કરે છે। કે દરેક દેશ અલગ અલગ છે, દરેકની રહેણી કહેણી બોલી બધું જ અલગ છે બાળમિત્રો, છતાં પણ ભારત દેશ વિવિધતામાં એકતા સર્જે છે। વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે અને વિકસિત દેશોની સાથે બરોબરી સાધી છે। મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બધી સમસ્યાઓ હોવા છતાં
ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીની ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર કહી શકાય. ભારતે ટેકનોલોજીના ક્ષેત્રે ઘણો બધો વિકાસ સાધ્યો છે અને આ વિકાસની સાથે સાથે વર્તમાન ભારત ખૂબ જ ઉજળું કહી શકાય. બાળમિત્રો, પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા સક્રિય થઈ અને ધીમે ધીમે શું થયું બાળમિત્રો, ઇલેક્ટ્રોનિકલ્સ, ઉર્જા, ખનિજ તેલ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે જેવા દેશોમાં દેશે હરણફાળ એટલે કે ઝડપથી પ્રગતિ કરી છે. આ બધા ઉદ્યોગોમાં ભારત દેશે શું કર્યું છે બાળમિત્રો, ઝડપથી પ્રગતિ કરી છે. અવકાશ સંસાધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV એટલે કે જીઓસિન્કોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તૈયાર કર્યો છે. આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહો અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન પણ તેમજ ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે. એટલે કે દરેક ટેકનોલોજી આધારે અવકાશ ક્ષેત્રે પણ ભારત વિશ્વની સરખામણીમાં સરખું જ છે. વિશ્વના દેશોએ પણ ભારતની સિદ્ધિઓની નોંધ લીધી. ભારતીય પરંપરાઓ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને માનવ સંસાધનોનું મહત્ત્વ વિશ્વના દેશોએ સ્વીકાર્યું છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગનું મહત્ત્વ વિશ્વના દેશોએ સ્વીકારેલા છે. વિશ્વ યોગ દિવસ ક્યારે આવે બાળમિત્રો, 21 જૂન, અને 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ. વિશ્વ યોગ દિવસ UN યુનાઇટેડ નેશનલ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર એ જાહેર કરેલ છે. વિકાસમાં ભારત ઉજ્જવળ પંથે હરણફાળ ભરી રહેલ છે એટલે કે ભારત દેશનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. વર્તમાનની પરિસ્થિતિના આધારે સંયુક્ત રાષ્ટ્રસંઘે જાહેર કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આ 3 મુદ્દાઓ માહિતી આપી કે ફ્રેન્ચો અને પોર્ટુગીઝ સંસ્થાઓ ભારત સત્તા વિલેનીકરણ, પંચવર્ષીય યોજનાઓ અને ભારતનો આર્થિક વિકાસ, વર્તમાન ભારત આસાને વિકાસ બરાબર બાળમિત્રો. પછી આપણે 24 પર આ વિડીયો જોયો, પણ બાળમિત્રો તમને આ વિડીયો ખાસ જોવાનો છે અને એમાંથી એક એક વાક્યના સવાલ જવાબ છે, ખાલી જગ્યા છે, જોડકા છે, એ બધું તમારે જાતે મોડી કરવાનું રહેશે અને સ્કૂલમાંથી આપવામાં આવેલું ગૃહ કાર્ય અવશ્ય તમારી નોટબુકમાં કરજો વિદ્યાર્થી મિત્રો, જેથી પાછળથી આવતી પરીક્ષામાં તમને કોઈ તકલીફ પડે નહીં બરાબર બાળમિત્રો. સમજણ પડી ને તમને, અને આ વિડીયોને જોયા પછી શું કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નહીં. જય હિન્દ, જય ભારત.